હા ચલો આપણે હવે પંચ પરમેશ્ટીની સુડોકો રમીએ. આપણે સુડોકોની અંદર એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ આ રો અને આ કોલમ યુઝ કરવાની છે. એની અંદર આ અહીંયા આગળ જે આ સ્ક્વેર કર્યું છે, ચેક્સ કર્યું છે, ત્યાં આગળ ત્રણ પત્તા મૂકવાના છે. એ પત્તા ફિક્સ રહેશે. આ પહેલા ત્રણ પત્તાને એની જગ્યા પોઝિશન ચેન્જ નહીં થાય. પછી બાકીના બધા પંચ પરમેશ્ટીના ભગવાન એવી રીતે મૂકવાના કે કોઈ પણ રો કે કોલમની અંદર એક પણ પંચ પરમેશ્ટી રિપીટ થવી ન જોઈએ. એટલે બધી રો અને કોલમમાં પાંચે પાંચ ભગવાન આવવા જોઈએ અને ક્યાંય પણ રિપીટેશન થવું ન જોઈએ. આ ગેમ આપણે બે રીતે રમાડી શકાય. ત્રણ છોકરાઓને વારાફરતી આપવાનું અને જેને ઓછા સમયમાં બને એ જીતી જાય, અને કાં તો બે સેટ હોય તો બે છોકરાઓને સાથે કરવા આપવાનું અને જેનું પહેલું પતી જાય એ જીતી જાય. હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા આગળ એક પણ વસ્તુ રિપીટ નથી થતી, એક પણ ભગવાન રિપીટ થતા નથી, કે અહીંયા પણ એક પણ ભગવાન મળી. એ રીતે દરેક એ કોલમમાં, દરેક રો ની અંદર એક પણ ભગવાન રિપીટ ના થવા જોઈએ. દરેકમાં બધેથી આપણે રીડ કરીએ તો બધામાં રોમાં અને કોલમમાં બધે પાંચ પરમેષ્ટી છે. પ્રણામ.